અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા એફટીડીઆઈ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના 3 દિવસીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા ઉત્સવના અંતિમ દિવસે 8 જિલ્લાના 660 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચમાં ઉપક્રમે અંકલેશ્વરની એફડીડીઆઈ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના 3 દિવસીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા ઉત્સવમાં ભરૂચ, સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. યુવા ઉત્સવના આજના પૂર્ણાહુતિ દિવસે જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગૌલીની અધ્યક્ષતા હેઠળ બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા ઉત્સવના અંતિમ દિવસે બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં 8 જિલ્લાની પ્રાથમિક શાળાના 660 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાને દર્શાવી હતી. આ પ્રસંગે એફટીડીઆઈ કોલેજના પ્રિન્સિપાલ રાકેશ પરાસર સહિતના અધિકારીઓ અને સ્પર્ધકો તેમજ નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતા ગવલી. આજરોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાની અહીં અંકલેશ્વર એફડીડીઆઈ કોલેજ ખાતે ઉજવણી થઈ રહી છે. આજે અહીં 13 જેટલી સ્પર્ધાઓનું આયોજન થયું છે, જેમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ વગેરે જિલ્લાઓમાંથી અંદાજિત 660 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ વિદ્યાર્થીઓએ ચિત્રકલા, સર્જનાત્મક, લગ્નગીત, સમૂહગીત વગેરે જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા બાળકોએ અહીં પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે અને પ્રદેશ કક્ષામાંથી વિજેતા થઈ તેઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે. અહીં બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને ખૂબ ઉત્સાહી છે. આશા રાખું છું કે આપણા દક્ષિણ ગુજરાતનું આ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પણ નામ રોશન કરે અને આપણને ગૌરવાન્વિત બનાવશે. આજનો દિવસ, આજે અહીં બાળ પ્રતિભા શોધની સ્પર્ધાનું અંતિમ દિવસ છે. આજે અહીં પૂર્ણાહુતિ થાય છે, બાળ પ્રતિભા શોધ સ્પર્ધાની પૂર્ણાહુતિ થાય છે.